જામનગર મેડિકલ કોલેજની રેગિંગની ઘટના આવી સામે. મેડિકલ કોલેજના સિનિયર વિદ્યાર્થી દ્વારા તેમજ જુનિયર અને ગરીબ વિદ્યાર્થીનું રેગિંગ કરતા સમગ્ર મામલો પહોંચ્યો કોલેજની ડીન સમક્ષ. આની પહેલા પણ રેગિંગની ઘટના સામે આવી અને ફરિયાદ પણ થયેલી હતી. ગુજરાત પ્રદેશ સહિત ભારતભરમાં ખૂણે ખાંચે ક્યાંક ને ક્યાંક સ્કૂલ કોલેજોમાં કે હોસ્ટેલમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા તેમના જુનિયર અને ગરીબ વિદ્યાર્થીઓને રેગિંગ કરવામાં આવે છે, જે અતિશય ગંભીર બાબત કહેવાય. પરંતુ આવી ઘટના ભાગ્યે જ પ્રકાશમાં આવે છે અને તેને કઈ કાર્યવાહી થાય છે ત્યારે આવી જ રેગિંગની ઘટના જામનગર મેડિકલ કોલેજની પ્રકાશમાં આવી છે, જેમાં જામનગર મેડિકલ કોલેજમાં ગરીબ વિદ્યાર્થી સાથે ગુંડાગીરીભર્યું રેગિંગ સામે આવી, જેમાં જામનગર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા સિનિયર વિદ્યાર્થી દ્વારા મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા જુનિયર વિદ્યાર્થીને માર મારીને તેમનો સામનારૂપ બહાર ફેંકી દેવાયો હતો અને તમામ જુનિયર અને ખાસ કરીને ગરીબ વિદ્યાર્થીનું રેગિંગ કરવામાં આવ્યું. હોસ્ટેલમાં ચાલતું રેગિંગ અને પ્રદેશ ગ્રુપ જીમ ચરમસીમાએ પહોંચી ગયેલ અને આ રેગિંગનો મામલો કોલેજ ડીન સમક્ષ પહોંચતા સમગ્ર પ્રકરણ બહાર આવેલ. જામનગરની મેડિકલ કોલેજની આ રેગિંગની ઘટના આ પહેલાં પણ બનેલ હતી. વારે વારે રેગિંગની ફરિયાદો હોવા છતાં આ દિન સુધી તેની ગંભીર નોંધ લીધી નથી અને કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. માટે આજની રેગિંગની ઘટનાને અતિશય ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરીને જવાબદારોને દંડ દેશે કે મૌન રહીને ભવિષ્યમાં પણ રેગિંગની ઘટના સામે આવે તેની રાહ જોશે તે તો આવનારો સમય જ બતાવશે. હર્ષલ ખંડેડિયા, ZS TV, જામનગર.